નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ એસ એટલે કે સામાજિક વિજ્ઞાન એમાં આપણે આજે ઇતિહાસનો બીજો પાઠ આદિમાનવની સ્થાયી જીવનની સફર એ પાઠ ભણીશું આદિમાનવ જે ભટકતું જીવન ગાળતો હતો અને કઈ રીતે સ્થાયી એટલે એક જગ્યાએ રહેતા શીખ્યો એની વાત આપણે આ પાઠમાં કરવાની છે પાઠની શરૂઆતમાં આપણે જે પ્રસંગ આપ્યો છે તે જયવીર એના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જતો હતો બારી પાસે બેઠો હતો રસ્તામાં વૃક્ષો બળદગાડા ઊંટલારીઓ રિક્ષા બસ ટ્રક આ બધું એણે જોયું એણે એના કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ એ ક્યારથી શરૂ થઈ હશે એમની વાતચીત પરથી ખબર પડે છે કે લગભગ પંદર દોઢસો વર્ષ પહેલાં એમ કહેવાય છે કે રેલવેની શરૂઆત થઈ હતી વળી બળદગાડા એ સૌથી જૂના આપણા વાહન ગણવામાં આવે છે કેમ કે એ પહેલાં માનવી કોઈ વાહનોનો ઉપયોગ કરતો નહોતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ પગપાળા જ જતો બરાબર આદિમાનવ એ ભટકતું જીવન ગાળતો પગપાળા જતો જ્યાં જવું હોય ત્યાં હવે ધીમે ધીમે એના જીવનમાં કઈ રીતે પરિવર્તન આવ્યું એની આપણે ચર્ચા કરીએ આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો જેઓ ભટકતું જીવન ગાળતા શિકાર કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા માનવીની આ અવસ્થાને ઇતિહાસમાં હન્ટર એન્ડ ગેધર્સ શિકાર કરવો અને એકઠો કરવું એ રીતે ઓળખવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા વળી કંદમૂળ એટલે જમીનની અંદર થતાં શાકભાજી જેને કંદમૂળ કહેવાય અને ફળોનો ઉપયોગ એ લોકો ખોરાક તરીકે કરતા જો કે એમનું જીવન બહુ સરળ હતું નહીં પ્રાણીઓનો શિકાર કરતા હોય ત્યારે કેટલીક વાર જંગલી પ્રાણીઓ એમના પર હુમલો પણ કરતા આપણે જાણીએ છીએ કે જંગલી પ્રાણીઓ દોડવામાં ખૂબ તેજ હોય છે પરિણામે કેટલીક વાર એમના જીવનમાં મુશ્કેલી પણ આવતી વળી આવા પ્રાણીઓ એમના હાથમાં જલ્દી ના આવે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને ખોરાકની શોધ માટે જવું પડતું વળી એ વખતે માણસને ખબર નહોતી કે કયા ફળો ખવાય કયા કદમૂળ ખવાય કઈ વનસ્પતિ ખવાય જે મળે એ ખાઈ લેતો પરિણામે કેટલીક વાર આવી ઝેરી વનસ્પતિ ખાવામાં આવતી અને ઘરની વાર એમના મૃત્યુ પણ થતા હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હતા એટલે આદિમાનવ એમનો શિકાર કરતો એ માટે પણ ભટકતું જીવન ગાળવું પડતું પાણીની જરૂરિયાત એ લોકો સમજતા થયા એટલે જ્યાં પાણી હોય ત્યાં પણ તેઓ થોડો સમય રહેતા બરાબર તો આ થઈ આદિમાનવની હવે ધીમે ધીમે સ્થાયી જીવનની શરૂઆત હવે આદિમાનવો ક્યાં રહેતા એમના વસવાટના સ્થળો કયા હતા તો પુરાતત્વશાસ્ત્રીઓ નુરવંશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે સાથે સાથે તે જે ઓજારો વાપરતા એની માહિતી પણ મળી છે તેઓ પથ્થરમાંથી અને લાકડામાંથી હથિયારો અને ઓજારો બનાવતા ક્યારેક પ્રાણીઓના હડકાના ઉપયોગથી પણ તેઓ હજારો બનાવતા શિકાર કરવો અને ભટકતું જીવન ગાળવું અને આ પથ્થરના બનાવેલા હથિયારોનો ઉપયોગ કરવો એટલે એમ કહે કે પથ્થરની ટેકનોલોજી સાથે જોડાયેલા હતા એટલે આદિમાનવના સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે પાષાણ એટલે પથ્થર પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા એટલે એને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે તમારી મોબાઈલ સ્ક્રીન પર જુઓ નીચે બોક્સમાં તમને પથ્થરના ટુકડાઓ આપેલા છે જે પાષાણ યુગના હથિયારો તરીકે ઓળખવામાં આવે છે જેનાથી એ લોકો વનસ્પતિ કાપતા પ્રાણીઓને છીરીને તેમના ચામડાને અલગ કરતા વળી ધીમે ધીમે વૃક્ષોના છાલનો પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે એ લોકો ઉપયોગ કરતા હતા હવે આગળ જુઓ મિત્રો તમને ભારતનો નકશો આપેલો છે જેમાં જે સ્થળો બતાવવામાં આવેલા છે ત્યાં માનવ વસવાતો હતી એટલે ત્યાં આદિમાનવો રહેતા હતા એના પુરાવાઓ મળેલા છે તમે નકશો બરાબર ધ્યાનથી જોજો મિત્રો બરાબર જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મરી રહે એવી જ જગ્યાએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા વળી વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ થાય એ માટે પ્રાકૃતિક ગુફામાં રહેતા પ્રાકૃતિક એટલે કુદરતી રીતે જ પર્વતોમાં કે જમીનો ઉપર જે બખોલો બની એવી જગ્યાએ લોકો રહેતા મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ મળી આવેલી છે વળી નર્મદા નદીના આસપાસના પ્રદેશોમાં પણ આવી જગ્યાઓ મળી છે ભીમ બેટકા જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાં આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે એની ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવે છે આ ગુફામાં એ લોકો રહેતા હશે અને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને એ લોકો આવા ચિત્રો દોરતા હશે તેના પુરાવા આપણા ઇતિહાસમાં મળી આવ્યા છે આગળ તમે જો તમને એનો ફોટો પણ આપેલો છે ભીમ બેટકાની ગુફા બરાબર તો હવે ધીમે ધીમે ક્યાં રહેતો થયો એની વાત આપણને કરવામાં આવી હવે એના જીવનમાં આપણે દરેકની વાત કરીએ તો માનવીના જીવનમાં બે જ જે શોધો થઈ અગ્નિ અને ચક્ર જેનાથી એનું આખું જીવન પલટાઈ ગયું એમ કહીએ તો ચાલે દક્ષિણ ભારતના કુરનુલમાં મળી આવેલ આદિમાનવોની ગુફામાંથી આવા અવશેષો મળ્યા આવે છે જે દર્શાવે છે કે તે અગ્નિથી પરિચિત હશે એટલે અગ્નિનો ઉપયોગ કરતો થયો હશે લગભગ અગિયારસો વર્ષ પહેલાં માનવીનો માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો એવું ઇતિહાસકારો કહે છે અગ્નિના ઉપયોગથી એના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું કારણ કે અગ્નિની મદદથી એ માંસ શેકીને ખાતા શીખ્યો પ્રકાશ મેળવવા માટે એનો ઉપયોગ કરતો એટલું જ નહીં જંગલી પ્રાણીઓથી રક્ષણ કરવા માટે પણ એ અગ્નિનો ઉપયોગ કરતો આમ અગ્નિના ઉપયોગથી એના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું બીજી એક શોધ હતી પૈડું ચક્ર ઝાડના થડ અને ઝાડના ઝાડના લાકડામાંથી એ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યો હશે જેના કારણે પણ એના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે હવે સમય એવો આવ્યો કે ધીમે ધીમે પર્યાવરણ બદલાતું ગયું લગભગ બાર હજાર વર્ષ પહેલાંની વાત છે એમ કહેવાય છે કે વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધી ગયું એટલું નહીં ઘાસના ક્ષેત્રો પણ વધ્યા પરિણામે ઘાસ પર નબનારા પ્રાણીઓ જે તમે તૃણાહારી પ્રાણીઓ કહો છો સાયન્સમાં ભણો છો એવા હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી અને એનો લાભ કોને મળ્યો આદિમાનવોને મળ્યો તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા એટલે ધીમે ધીમે એમનો માનસિક વિકાસ પણ થયો આવા પ્રાણીઓને પાળતા થયા એના રીતભાતોનો અભ્યાસ કરતા થયા એટલે ધીમે ધીમે એમના મગજનો વિકાસ થતો ગયો વાતાવરણમાં આવેલા આવા પરિવર્તનને લીધે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્ય એટલે અનાજના સંપર્કમાં પણ એ આવ્યો પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા કુતૂહલ વૃત્તિથી એ વખત એવી ખબર નથી કે કયું અનાજ કહેવાય બરાબર ધીમે ધીમે આ દ્વારા એમણે કૃષિ એટલે કે ખેતીની શરૂઆત કરી ધાન્ય અનાજ ઉગાડવા લાગ્યા એના માટે જમીન ખોદવા પથ્થરનો ઉપયોગ કરતા હતા વળી નદી કિનારની આસપાસમાં કેમ કે આપણે જાણીએ છીએ કે અનાજ માટે પાણીની જરૂર પડે એટલે નદી કિનારાની આસપાસમાં એ આવું ધાન્ય ઉગાડતા અને ધીમે ધીમે આ રીતે ખેતીની શરૂઆત થઈ હવે ખેતીની શરૂઆત થઈ એટલે એના માટે એમને ત્યાં રહેવું પડે એટલે નદી કિનારેની આસપાસ એ લોકો ગારા માટી ઘાસના મકાનો બનાવતા ધીમે ધીમે એમના ભટકતા જીવનનો અંત આવ્યો અને હવે એક જગ્યાએ એટલે કે સ્થાયી જીવનની શરૂઆત થઈ આદિ માનવના સ્થાયી જીવનમાં સૌથી પહેલાં એમણે કયા પ્રાણીનો સાથ મળેલો તો કૂતરો કૂતરો એ એમનો સાથીદાર ગણાતો એ સિવાય ઘેટા બકરા ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા ધીમે ધીમે આ પશુઓને એ લોકો પોતાની સાથે રાખતા થયા એટલું ને જંગલી પ્રાણીઓનીથી એમનું રક્ષણ થાય એવા ઉપાયો પણ એ કરવા લાગ્યા આમ એ ખેતીની સાથે સાથે પશુપાલનની પણ શરૂઆત કરતા થયા એમ કહીએ તો ચાલે જો કે પશુઓના દૂધનો એ લોકો ક્યારથી ઉપયોગ કરતા હતા એની માહિતી આપણા ઇતિહાસમાં હજુ મળી નથી એનું સંશોધન પણ ચાલે છે તો મિત્રો ખ્યાલ આવ્યો અહીંયા સુધી કે કઈ રીતે ધીમે ધીમે એણે સ્થાયી જીવનની શરૂઆત કરી હવે આપણને જે પુરાવા મળ્યા છે એની ચર્ચા આપણે કરીએ કે કઈ કઈ જગ્યાએથી આપણને પુરાવા મળ્યા છે કે જે સ્થાય જે ત્યાં સ્થાયી જીવન રહેતા અથવા સ્થાયી જીવન એણે શરૂઆત કરી જો ખેતીની શરૂઆત પશુપાલનની શરૂઆત ધીમે ધીમે એના કારણે જ એ એક જગ્યાએ રહેતો થયો કેમ કે હવે ખેતીની શરૂઆત કરી હોય તો આપણે જાણીએ છીએ કે પાકને એમને એમ છોડી દેવાય નહીં વળી પાક એકદમ ઝડપથી પણ ઊગી નીકળે નહીં એને ઉગતા થોડો સમય લાગે વખતો વખત એને પાણી પીવડાવવું પડે વળી પાક તૈયાર થાય એટલે અનાજના છોડને કાપીને આમાંથી અનાજ કાઢવું પડે આ બધી પ્રવૃત્તિ જો એ ભટકતું જીવન જીવે તો એ કરી શકે નહીં એટલે ધીમે ધીમે એક જગ્યાએ રહેતો થયો વળી જે અનાજ પક્ષીઓનો સંગ્રહ કરવા માટે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ એને શરૂઆત કરી આમ સ્થાયી જીવનની શરૂઆતને કારણે એના ખોરાકમાં પોશાકમાં અને રહેઠાણમાં પરિવર્તન આવ્યું ઘઉં ચવ પશુઓના માંસ ઉપરાંત એ માછલી અને એની જે આ રહેતો એની આસપાસ એ ફળો પણ ઉગાડતા કે ખાતા શીખ્યો ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતો ખેતી કરતો ખેતીના અજારો એ પથ્થરોમાંથી બનાવતો જેમાં ખુરપી છીણી દાંતડાનો ઉપયોગ કરતો અહીંયા આપણને ચાર્ટ આપેલો છે તમે એક કોઠો આપેલો છે જેમાં આપણને પુરાવા મળેલા છે કે કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુઓ મળી અને એ સ્થળો હાલ ક્યાં આવેલા છે તે મિત્રોએ ચાર્ટ બરોબર જુઓ એમાં અનાજ રહેઠાણ ઓજાર અને પ્રાણીઓ અને એ પ્રાણીઓ કે આ બધું કઈ જગ્યાએથી મળે છે તેનું નામ આપણને આપેલું છે સૌથી પહેલાં જોઈએ ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો તો ક્યાંથી મળે છે મેહરગઢ જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે બીજું ચોખા પ્રાણીઓના હાડકા જે હવા ઉત્તર પ્રદેશમાં આવેલું છે ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજારો મહાઘડા એ પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે માનવ વસાહત અને ગાંડો એ લાંગણ છે ઘઉં મસૂર કુતરા ખાડાવાળા મકાન જે બુર્જ હોમ અને ગુફક્રાલ જે કાશ્મીરમાં આવેલું છે ત્યાંથી મળી આવ્યું છે ભેંસ બળદ ઓજારો જે ચિરાંદ બિહારમાં આ સ્થળ આવેલું છે આમ આપણના આપણા પ્રાચીન સ્થળોથી આપણને આવા જુદા જુદા અવશેષો મળેલા છે નીચે તમે જુઓ મેહરગઢનું ચિત્ર પણ આપણને આપેલું છે આપણા પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં હોમ ગુફકાલ હોરંગી મેહરગઢ લાંગણજ અને ભીમબેડકા ત્યાંથી આપણને માનવ વસાહત અને પશુપાલન એ કરતા હશે એના પુરાવા મળ્યા છે મેહરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે અને ઇનામગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે તેઓ જવ બાજરી જેવા અનાજ ઉગાડતા હશે એના પુરાવા પણ મળ્યા છે મેહરગઢ અને ઇનામગઢ જે આપણા પ્રાચીન પુરાતન સ્થળો કહેવામાં આવે છે ત્યાંથી તો પથ્થરના ત્રીક્ષણ હથિયારો પણ મળ્યા છે જેથી એ હથિયારોનો ઉપયોગ એ લોકો ખેતી માટે કરતા હશે એ સાબિત થઈ રહ્યું છે પ્રાચીન સમયમાં મેહરગઢ એ પ્રાચીન ભારતનું એમ કહેવાય છે કે સૌથી પ્રાચીન ગામ ગણી શકાય નકશામાં આપણે મહેરગઢ શોધીએ તો હાલ એ પાકિસ્તાનમાં પણ પહેલાં પાકિસ્તાન ભારત એ બધું એક જ હતું બરાબર અહીંયા ઘઉં અને જવની ખેતીની શરૂઆત થઈ હશે ઘેટા બકરા પાડતા હશે ખેતી કરતા હશે અનાજનો સંગ્રહ કરતા હશે એવી બધી માહિતી આપણને આ મેહરગઢમાંથી મળી રહી છે પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે વળી એ લોકો લંબચોરસ ઘરમાં રહેતા હશે અને આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા માટે નાના નાના કોઠારો પણ મળ્યા છે મહેરગઢમાં મળી આવેલ પુરાવા મુજબ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને માન સન્માનથી જમીનમાં દફનાવતા હતા એના પણ પુરાવા મળ્યા છે એટલું જ નહીં એક જગ્યાએ તો મનુષ્યની સાથે બકરીને પણ દફનાવ આવી છે એવો પુરાવો પણ મળે છે આ બાબત એના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે આવી જ રીતે મહારાષ્ટ્રમાં આવેલું ઈનામ ગામ એ પણ એક પુરાતન સ્થળ છે જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો પણ મળ્યા છે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા હતા પશુપાલન કરતા હતા ખેતી કરતા હતા એમાં કયા પાક તો બાજરી અને જવ એ લોકો પકવતા હતા કે ઉગાડતા હતા એના પુરાવા પણ આપણને મળે છે તો મિત્રો આ પાઠમાં આપણે જોયું કે આદિમાનવ જે શિકાર કરતો ભટકતું જીવન ગાળતો એના જીવનમાં કઈ રીતે એક જગ્યાએ રહેતા શીખ્યો સ્થાયી જીવનની શરૂઆત થઈ એની વાત કરવામાં આવી છે એમાં અગ્નિ અને ચક્રની શોધથી તો એના જીવનમાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું એની વાત કરવામાં આવી છે વળી ખેતી કરતો થયો જેને કારણે સ્થાયી જીવન જીવતો થયો અને એના અનેક પુરાવા આપણા ઇતિહાસકારોએ આપણને આપેલા છે તો પાઠ આપણો પૂરો થાય છે હવે અભ્યાસ અધ્યની ચર્ચા પછી કરીશું બરાબર પાઠમાં તમને ખબર પડી હશે મિત્રો એક બે વાર પાઠ આપણે વાંચી જવાનો તો આપણને એની માહિતી જલ્દીથી ખબર પડે ઓકે